नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने द्विपरिमाण में स्थितिस्थापक अथड़ामण विषय भण्या था। त्यार पछी आपने एक उदाहरण गणेलू, उदाहरण नंबर 6.12। हवे आजे आपने आ चेप्टर नुं छेल्लू उदाहरण गणीए, ए छे उदाहरण नंबर 6.13। जो टेक्स्ट बुक में एनी रकम आपने कंईक आवी आपेली छे, उदाहरण नंबर 6.13 एमां शुं कीधुं छे के आकृतिमां समान दळ M1 बराबर M2 ना बे बिलियर्ड बॉल वच्चेनी अथडामण दर्शावी छे। बराबर, बे बिलियर्ड बॉल छे के जेमना दळ समान छे, M1 बराबर M2, एमना वच्चे थती अथडामण अहींया आकૃતિમાં દર્શાવી છે। પ્રથમ બોલ માર્ગ કહેવાય છે, જ્યારે બીજો બોલ લક્ષ્ય કહેવાય છે। બિલિયર્ડ બોલનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના તાણામાં નાખવા માંગે છે, જે θ2 બરાબર 37 ડિગ્રી ખૂણે રહેલ છે। θ2 આપણને આપેલું છે 37 ડિગ્રી। ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાપ ગતિ મહત્વના નથી, તો θ1 શોધો। હવે અહીંયા આપણને બિલિયર્ડ બોલની રમત વિશે કીધું છે। બિલિયર્ડ બોલની રમત તમને બધાને ખબર હશે કે જેમાં એક લંબચોરસ ટેબલ હોય, બરાબર, એમાં ચારે ખૂણે એક એક કાણું હોય અને સાઈડમાં વચ્ચે પણ બે કાણા આપેલા હોય છે, બરાબર, અને એકદમ વચ્ચોવચ ટેબલમાં એક સરખી સાઈઝના બિલિયર્ડ બોલ રાખેલા હોય છે, જેમાંથી કોઈ એક બોલને સ્નૂકર એટલે કે સ્ટ્રાઇક લાકડી વડે ઠોકર મારવાની, જે બોલને આપણે લાકડી વડે ઠોકર મારીએ છીએ એ બોલને માર્ક બોલ કહેવાય। આ ઠોકર માર્યા પછી બોલ ગતિ કરે, આ ગતિ કરતો બોલ બીજા સ્થિર રહેલા બોલ સાથે અથડાય, જે બોલ સાથે અથડાય એ બોલને લક્ષ્ય બોલ કહેવાય। બરાબર છે, તો અહીંયા M1 દળનો એક દડો છે, બરાબર, જે માર્ક તરીકે વર્તે છે, અને આ M2 દળનો દડો છે એ લક્ષ્ય તરીકે વર્તે છે। સમજો કે સ્નૂકર વડે અથવા તો સ્ટ્રાઇક વડે આપણે આને શું કરીએ છીએ, ઠોકર મારીએ છીએ, એટલે M1 દળનો દડો છે એ V1I જેટલા વેગથી ગતિ કરે છે અને બીજા સ્થિર પડેલા M2 દળના દડા સાથે અથડાય છે। અથડામણ બાદ બંને દડાઓ, M1 દળનો અને M2 દળનો, આ બંને દડાઓ ધન X અક્ષ સાથે અનુક્રમે θ1 અને θ2 ખૂણો બનાવી અને M1 દળનો દડો છે એ V1F જેટલા અંતિમ વેગથી ગતિ કરે અને M2 દળનો દડો V2F જેટલા અંતિમ વેગથી ગતિ કરે છે। θ1 આપણે શોધવાનો છે, θ2 આપણને આપેલો છે, બરાબર છે। હવે અહીંયા અથડામણ જે થાય છે સ્થિતિસ્થાપક અથડામણ છે, એટલે વેગમાનનું સંરક્ષણ થશે અને સાથે સાથે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થશે। તો સૌપ્રથમ આપણે વેગમાનના સંરક્ષણના નિયમ પરથી તંત્ર પ્રારંભિક વેગમાન બરાબર તંત્ર અંતિમ વેગમાન, બરાબર, તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન। તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે અથડામણ પહેલા બંને દડાના વેગમાનનો સરવાળો। તો તંત્રનું પ્રારંભિક વેગમાન M1 V1I, બીજા દડાનું વેગમાન શૂન્ય, કારણ કે વેગ શૂન્ય છે, દડો સ્થિર છે, આના બરાબર તંત્રનું અંતિમ વેગમાન કેટલું થશે, M1 V1F પ્લસ M2 V2F, બરાબર, આ તંત્રનું અંતિમ વેગમાન, આ તંત્રનું પ્રારંભિક વેગમાન। પરંતુ M1 બરાબર કેટલા છે, M2, પરંતુ M1 બરાબર M2 બરાબર M લઈ લઈએ, તો M1 બરાબર M2 બરાબર M એ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકીએ, તો M1 ની જગ્યાએ M મૂકું, તો M V1I બરાબર અહીંયા M V1F પ્લસ M V2F, તો M V1I બરાબર, આ બંનેમાંથી M કોમન નીકળી જાય, તો V1F પ્લસ V2F બંને બાજુથી M M કેન્સલ, તો V1I બરાબર V1F પ્લસ V2F,
क्लियर। હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે વેગ છે સદિશ રાશિ છે, એટલે આ દાખલામાં આપણે જ્યાં v દેખાય છે ત્યાં બધે જ સદિશની નિશાની ફરજિયાત મૂકીશું, કારણ કે આ દાખલામાં આપણે બે સદિશોના અદિશ ગુણાકારનો જે નિયમ છે એનો ઉપયોગ કરીશું, બરાબર। એટલે વેગ ઉપર ફરજિયાત સદિશની નિશાની દર્શાવવાની। હવે આપણે શું કરીએ છીએ, આ જે સમીકરણ મળ્યું છે એમાં બંને બાજુ વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરવાનો એનો મતલબ એવો નથી કે આપણે બંને બાજુ સ્ક્વેર એટલે બે મૂકી દઈએ, એવું નથી। આપણે એનું એ પદ બીજી વખત લખશું, જુઓ આ v1i નો વર્ગ, એટલે હું આમ લખું છું v1i ડોટ v1i, બરાબર, i નો વર્ગ થઈ ગયો। એવી જ રીતે આ બાજુ આ પદ બે વખત લખી નાખીએ, એટલે v1 f plus v2f, બીજી વખત લખીએ v1 f plus v2f, એટલે શું કહેવું, બંને બાજુ વર્ગ કર્યો એમ કહેવાય। હવે અહીંયા આપણે શું કરીશું, તો કે બે સદિશોનો અદિશ ગુણાકાર છે એટલે મારે અહીંયા સદિશ સ્વરૂપ દૂર કરવું હોય તો cos થીટા મૂકવું પડે, v1i v1i cos થીટા એમ લખવું પડે, પરંતુ અહીંયા આગળ થીટા શૂન્ય છે, બરાબર છે। x દિશામાં m1 દળનો ગોળો છે એ ગતિ કરે છે, એટલે એ જે ખૂણો છે એ 0 છે, કેવો છે 0, અને cos 0 એટલે 1 થાય, એટલે આપણે અહીંયા v1i v1i એટલે એનો સ્ક્વેર લખીશું ડાયરેક્ટ, એટલે શું લખાય v1i નો સ્ક્વેર, બરાબર। આ પદનો આની સાથે ગુણાકાર કરો તો શું લખાય, સદિશ v1f ડોટ સદિશ v1f, આનો આની સાથે ગુણાકાર, હવે આનો આની સાથે ગુણાકાર કરીએ તો પ્લસ સદિશ v1f ડોટ સદિશ v2f, પ્લસ આ બીજા પદનો આના પહેલા પદ સાથે ગુણાકાર કરીએ તો સદિશ v2f ડોટ સદિશ v1f, પ્લસ આ બીજા પદનો ગુણાકાર કરીએ તો સદિશ v2f ડોટ સદિશ v2f, શું કર્યું છે જુઓ, પહેલા આ v1 છે એનો ગુણાકાર આની સાથે થયો, બરાબર, પછી એ જ v1 નો ગુણાકાર આ બીજા પદ સાથે થયો, પછી આ v2f એનો ગુણાકાર આની સાથે થયો, અને પછી v2f નો ગુણાકાર આની સાથે થયો, બરાબર। તો એ પદ લખ્યા છે આ બાજુ, હવે v1i નો સ્ક્વેર, હવે અહીંયા પાછું જુઓ બે સદિશનો અદિશ ગુણાકાર આવ્યો, પરંતુ v1f અને v1f એના વચ્ચેનો ખૂણો થીટા તો શૂન્ય થાય, બરાબર છે, તો cos 0 એટલે 1, એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ v1f નો સ્ક્વેર, આ બે વખત છે, જો v1f ડોટ v2f, v1f ડોટ v2f, એટલે બે વખત લખી નાખું v1f ડોટ v2f, પ્લસ આ બંને વચ્ચેનો ખૂણો પણ કેટલો થશે 0, v2f ડોટ v2f છે એટલે એની વચ્ચેનો ખૂણો 0, cos 0 એટલે 1, એટલે આપણે શું લખી શકીએ v2f નો સ્ક્વેર, બરાબર। તો v1i નો સ્ક્વેર બરાબર v1f નો સ્ક્વેર, પહેલા પદ લખું v2f નો સ્ક્વેર, પ્લસ હવે આ બે સદિશો v1f અને v2f એમની વચ્ચેનો ખૂણો 0 નથી, v1f અને v2f એમની વચ્ચેનો ખૂણો થીટા 1 પ્લસ થીટા 2 છે, બરાબર। એટલે અહીંયા આપણે શું લખીશું 2 v1f v2f cos થીટા ની જગ્યાએ શું આવશે થીટા 1 પ્લસ થીટા 2, સમજાય, આ v1f અને આ v2f એમની વચ્ચેનો ખૂણો થીટા કેટલો છે થીટા 1 પ્લસ થીટા 2 જેટલો, એટલે આ બે સદિશો છે એનો અદિશ ગુણાકાર છે, એમાં આપણે શું કરીશું સદિશ સ્વરૂપ દૂર કરવું હોય તો cos થીટા ફરજિયાત મૂકવા પડે, જ્યાં થીટા 0 નથી, કેટલું છે થીટા 1 પ્લસ થીટા 2 જેટલું। તો આને આમ લખીએ v1i નો વર્ગ બરાબર v1f નો વર્ગ પ્લસ v2f નો વર્ગ પ્લસ 2 v1f v2f cos થીટા 1 પ્લસ થીટા 2 એટલે કેટલું 37, બરાબર,
અને હું સમીકરણ નંબર 1 આપું હવે આ આપણે વેગમાનનું સંરક્ષણ મળ્યું હવે સ્થિતિસ્થાપક અથડામણ છે એટલે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય તો ગતિ ઊર્જાના સંરક્ષણ પરથી તંત્રની પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર તંત્રની અંતિમ ગતિ ઊર્જા ચાલો તંત્રની પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થશે 1/2 m1 v1 i² प्लस 0 આ બીજા ગડાની ગતિ ઊર્જા 0 થાય પછી તંત્રની અંતિમ ગતિ ઊર્જા 1/2 m1 v1 f² પ્લસ 1/2 m2 v2 f² પરંતુ m1 બરાબર m2 બરાબર m હોવાથી અહીંયા આપણે કિંમત મૂકી દઈએ 1/2 m1 ની જગ્યાએ m મૂકું છું m v1 i² બરાબર 1/2 m1 ની જગ્યાએ m v1 f² પ્લસ 1/2 m2 ની જગ્યાએ m v2 f² અહીંયાથી 1/2 m 1/2 m ને 1/2 m કેન્સલ શું વધે v1 i² બરાબર v1 f² પ્લસ v2 f² સમીકરણ નંબર 2 સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દે જો અહીંયા v1 f² પ્લસ v2 f² અહીંયા v1 f² પ્લસ v2 f² એની જગ્યાએ શું મૂકી શકાય v1 i² બરાબર તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો મૂકી દઈએ કિંમત શું લખાશે આ ડાબી બાજુ એમ નામ v1 i² બરાબર v1 f² પ્લસ v2 f² એની જગ્યાએ શું લખાય v1 i² બરાબર 2 v1 f v2 f cos થીટા 1 પ્લસ 37 ડિગ્રી બરાબર અહીંયા વચ્ચે શું આવશે પ્લસ હવે v1 i² આ પદને આ બાજુ લઈ આવું તો માઈનસ v1 i² બરાબર 2 v1 f v2 f cos થીટા 1 પ્લસ 37 ડિગ્રી આ બંને કેવું થઈ જશે શૂન્ય કારણ કે v1 i² માઈનસ v1 i² એટલે 0 એના બરાબર શું વધ્યું 2 v1 f v2 f cos થીટા 1 પ્લસ 37 ડિગ્રી આ જે પદ છે 2v1 f v2 f એને બરાબર ની આ બાજુ લઈ આવો તો શું થશે 0 ના છેદમાં એટલે 0 બરાબર cos થીટા 1 પ્લસ 37 ડિગ્રી હવે આ જે 0 છે એ cos ની કઈ કિંમત માટે 0 આવે તો cos ની કિંમત 90 હોય ત્યારે 0 આવે તો અહીં 0 ની જગ્યાએ હું શું લખી શકું 90 બરાબર છે આપણે cos 90 લખીએ એટલે તમને ખ્યાલ આવે cos 90 બરાબર cos થીટા 1 પ્લસ 37 ડિગ્રી સમજાય અહીંયા 0 એટલે શું લખી શકાય cos 90 એના બરાબર cos થીટા 1 પ્લસ 37 ડિગ્રી બંને બાજુથી આપણે cos cos કેન્સલ કરી નાખીએ તો શું વધ્યું 90 બરાબર થીટા 1 પ્લસ 37 ડિગ્રી તો થીટા 1 ને સૂત્રનો કર્તા બનાવીએ તો 90 માઈનસ 37 ડિગ્રી તો થીટા 1 બરાબર 53 ડિગ્રી બરાબર અહીંયા 0 હતો ત્યાં મેં cos 90 લખ્યું એના બરાબર cos થીટા 1 પ્લસ 37 ડિગ્રી બંને બાજુથી cos cos કેન્સલ થઈ જાય તો 90 બરાબર થીટા 1 પ્લસ 37 થીટા 1 ને સૂત્રનો કર્તા બનાવીએ તો 37 આ બાજુ આવે તો 90 માઈનસ 37 એટલે કેટલો આવે 53 ડિગ્રી એટલે આપણને આ થીટા 1 કેટલો મળ્યો 53 ડિગ્રી ક્લિયર તો આ છે ઉદાહરણ નંબર 6.13 ખાસ
અહીંયા જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે બે સદિશોના અદિશ ગુણાકારની રીતનો ઉપયોગ કરેલ છે બરાબર છે તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 6.13 હવે ઉદાહરણ બધા પૂરા થઈ ગયા હવે આપણે 1 by 1 સ્વાધ્યાયની અંદર જે કંઈ બાકી રહેલા દાખલાઓ છે એ આપણે ગણીએ બરાબર હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 ગણીએ જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણે કંઈક આવી આપેલી છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 શું કીધું છે એમાં તો કે આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઊર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે કણની કુલ ઊર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઊર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય અહીંયા આગળ આપણે આકૃતિમાં ચાર આલેખો આપેલા છે આ ચારે ચાર આલેખો એ સ્થિતિ ઊર્જાના કોઈ વિધેય માટેના આલેખો છે જેમાં આ આલેખની જે y અક્ષ છે એ દરેક આલેખની y અક્ષ ઉપર ચોકડીની નિશાની વડે કુલ ઊર્જા દર્શાવેલ છે કણની કુલ ઊર્જા બરાબર અને y અક્ષ ઉપર જ સ્થિતિ ઊર્જા આપેલી છે બરાબર તો આ આલેખમાં આપણે એવો વિસ્તાર દર્શાવવાનો છે જો હોય તો આપેલી ઊર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય એવો વિસ્તાર આપણે આ આલેખમાં દર્શાવવાનો છે તો આ આલેખમાં આપેલી ઊર્જા માટે કણ અસ્તિત્વ ન ધરાવતો હોય એવો વિસ્તાર શોધવા માટે આપણને કણની ગતિ ઊર્જા એના વિશે માહિતી હોવી જોઈએ અહીંયા આ ચારે ચાર આલેખમાં માત્ર પદાર્થની કુલ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આપેલી છે ગતિ ઊર્જા આપેલી નથી જો આપણને ગતિ ઊર્જા વિશે માહિતી હોય તો આપણે કહી શકીએ કે આપેલા વિસ્તારમાં આલેખના આપેલા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તો સૌપ્રથમ આપણે ગતિ ઊર્જા શોધવી પડે બરાબર તો ગતિ ઊર્જા શોધવા માટે આપણે જાણીએ છીએ કે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા કુલ ઊર્જાને E વડે દર્શાવાય અહીંયા આલેખમાં E વડે દર્શાવેલી છે એટલે હું અહીંયા E વડે દર્શાવું ગતિ ઊર્જાને K વડે અને સ્થિતિ ઊર્જાને V વડે દર્શાવીએ બરાબર કારણ કે આલેખમાં જે સ્થિતિ ઊર્જા છે એ V વડે દર્શાવેલી છે એટલે આપણે અહીંયા V વડે દર્શાવશું તો E બરાબર K પ્લસ V કુલ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આપણને ખબર છે આલેખમાં આપેલી છે પણ ગતિ ઊર્જા આપેલી નથી તો ગતિ ઊર્જા આપણને મળી છે K બરાબર E માઇનસ V કુલ ઊર્જામાંથી આપણે સ્થિતિ ઊર્જાને બાદ કરીએ તો આપણને કણની ગતિ ઊર્જા મળી જાય જો આ ગતિ ઊર્જા ધન હોય જો ગતિ ઊર્જા K ધન મળે તો આપેલ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે કણ અસ્તિત્વ ધરાવે એના માટેની શરત શું તો કે ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ મળવું ધન મળવું જોઈએ બરાબર ગતિ ઊર્જાનું મૂલ્ય કેવું મળવું જોઈએ ધન જો ગતિ ઊર્જા કે ઋણ મળે તો આપેલ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ મળે તો કણ અસ્તિત્વ ધરાવે નહીં બીજી એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે ગતિ ઊર્જા કદાપિ શૂન્ય હોઈ શકે નહીં બરાબર ગતિ ઊર્જા ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં જો ગતિ ઊર્જા K એ ધન મળે તો આપેલ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે જો ગતિ ઊર્જા K ઋણ મળે તો આપેલા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં બરાબર હવે ગતિ ઊર્જા ધન છે કે ઋણ એ કેમ ખબર પડે તો જો કુલ ઊર્જાનું મૂલ્ય કુલ ઊર્જા E એનું મૂલ્ય સ્થિતિ ઊર્જા કરતા ઓછું હોય કુલ ઊર્જાનું મૂલ્ય સ્થિતિ ઊર્જા કરતા ઓછું હોય તો આપણે ઓછામાંથી વધારે બાદ કરીએ
बराबर तो के केवो आवे ऋण आवे ने के ऋण आवे तो कण अस्तित्व धरावे नहीं परंतु जो कुल ऊर्जा नु मूल्य ए स्थिति ऊर्जा करता વધારે હોય તો વધારે માંથી ઓછો બાદ કરી તો કે ધન મળે અને કે ધન મળે તો કણ છે અસ્તિત્વ ધરાવે બરાબર આ બે કન્ડિશન આપણે ધ્યાન માં રાખી અને આ ચારે ચાર આલેખ માટે હવે આપણે 1 બાય 1 વિચારીએ કે આલેખ ને કયા વિસ્તાર માં કણ અસ્તિત્વ ધરાવતો હશે અને કયા વિસ્તાર માં કણ અસ્તિત્વ ધરાવતો નથી બરાબર તો આપણે પહેલા આલેખ માટે વિચારીએ ચલો પહેલો આલેખ આ જે ક્રોસ વડે દર્શાવેલ છે એ કુલ ઊર્જા છે આ v0 દર્શાવેલ છે એ સ્થિતિ ઊર્જા છે બરાબર આ x બરાબર 0 x બરાબર a અને x ગ્રેટર ધેન a હવે x બરાબર 0 થી x બરાબર a એની વચ્ચેનો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં સ્થિતિ ઊર્જા કેવી છે શૂન્ય બરાબર x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે x greater than a એટલે અહીંથી અહીંયા સુધીનો વિસ્તાર x greater than a એ વિસ્તારમાં સ્થિતિ ઊર્જાનું કંઈક મૂલ્ય છે પરંતુ x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે અને સ્થિતિ ઊર્જા શૂન્ય હોય તો આ સૂત્ર પ્રમાણે k બરાબર e - v સૂત્ર પ્રમાણે ગતિ ઊર્જા કેવી મળે ધન મળે અને ગતિ ઊર્જા ધન મળે તો x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે છે બરાબર તો આપણે લખીએ કે અહીં પહેલા આલેખ માટે વિચારું તો અહીં x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઊર્જા એટલે v બરાબર કેવું છે શૂન્ય છે તેથી e બરાબર k સોરી તેથી k બરાબર e માઈનસ v સૂત્ર પ્રમાણે ગતિ ઊર્જા એટલે k ધન મળે બરાબર ગતિ ઊર્જા ધન મળે તેથી x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે પરંતુ x greater than a માટે x greater than a માટે હવે તમે જો આ કુલ ઊર્જા છે અને આ સ્થિતિ ઊર્જા છે તો x greater than a માટે એટલે અહીંથી અહીંયા સુધી તો x greater than a માટે કુલ ઊર્જા ઓછી છે અને સ્થિતિ ઊર્જા કેવી છે વધારે છે બરાબર છે એટલે આપણે એમ લખી શકીએ કે સ્થિતિ ઊર્જા greater than કુલ ઊર્જા બરાબર તો x greater than a માટે v greater than e બરાબર સ્થિતિ ઊર્જા એ કુલ ઊર્જા કરતા વધારે છે કારણ કે આ જે સ્થિતિ ઊર્જાની લાઈન છે એ ઊંચી છે અને આ જે કુલ ઊર્જા છે એની લાઈન કેટલી છે સ્થિતિ ઊર્જા કરતા નીચે છે બરાબર એટલે કુલ ઊર્જા એ સ્થિતિ ઊર્જા કરતા ઓછી છે તેથી આપણે v greater than e લખી શકીએ તો x greater than a માટે v greater than e તેથી k બરાબર e માઈનસ v સૂત્ર પ્રમાણે k કેવું મળશે ઋણ મળે k કેવું મળે ઋણ કારણ કે આ ઓછું છે ને આ વધારે છે તો ઓછામાંથી વધારે બાદ કરો તો k કેવો મળે ઋણ મળે અને k ઋણ મળે તો આપણે શું કહી શકીએ તેથી x greater than a વાળા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં બરાબર એટલે આટલા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં કારણ કે આ વિસ્તારમાં k ધન મળે છે અને આ વિસ્તારમાં k ઋણ મળે છે ચલો ત્યાર પછી આલેખ નંબર b ની વાત કરીએ તો આલેખ b માં તમે જુઓ આ સ્થિતિ ઊર્જા છે આ કુલ ઊર્જા છે ચાર વિભાગ આપેલા છે a b c અને d આ ચારે ચાર વિભાગ માટે કુલ ઊર્જા
સ્થિતિ ઊર્જા કરતા કેવી છે ઓછી છે એટલે કે સ્થિતિ ઊર્જા વધારે છે અને કુલ ઊર્જા ઓછી છે તો આલેખ બી માં આપણે શું લખી શકીએ કે સ્થિતિ ઊર્જા ગ્રેટર ધેન કુલ ઊર્જા આલેખ બી માં સ્થિતિ ઊર્જા ગ્રેટર ધેન કુલ ઊર્જા તેથી k बराबर e माइनस v सूत्र प्रमाणे k केवा मळे ऋण मळशे તેથી આલેખ b ના કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં આ જે આખો આલેખ છે b એમાં ચાર વિભાગ છે a b c d આ ચારમાંથી એક પણ વિભાગમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં કારણ કે ચારે ચાર વિભાગમાં સ્થિતિ ઊર્જા છે એ કુલ ઊર્જા કરતા વધારે છે અને સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા કરતા વધારે હોય તો k બરાબર e - v સૂત્ર પ્રમાણે k ઋણ મળે અને k ઋણ મળે એટલે આ એક પણ વિસ્તારમાં કણ છે અસ્તિત્વ ધરાવે નહીં બરાબર હવે વાત કરીએ આપણે આલેખ c તો આલેખ c માં તમે જુઓ અહીંયા 0 છે અહીંયા a છે અહીંયા b છે બરાબર તો આ 0 થી a 0 થી a વચ્ચેનો જે વિસ્તાર છે એમાં સ્થિતિ ઊર્જા એ ગતિ ઊર્જા કરતા વધારે છે એવી જ રીતે x greater than b x greater than b વાળા વિસ્તારમાં આ સ્થિતિ ઊર્જા છે અને આ કુલ ઊર્જા છે બરાબર તો આલેખ c માં x બરાબર 0 થી x બરાબર a અને x greater than b માટે સ્થિતિ ઊર્જા v greater than e તેથી ગતિ ઊર્જા ઋણ મળે આ x બરાબર 0 થી x બરાબર a અને x greater than b વાળા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં બરાબર આટલા વિસ્તારમાં સ્થિતિ ઊર્જા છે કુલ ઊર્જા કરતા વધારે હોવાથી x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં કણ અસ્તિત્વ ન ધરાવે અને x greater than b વાળા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં પરંતુ જો આ a થી b સુધીનો જે વિસ્તાર છે a થી b સુધી તો x બરાબર a થી x બરાબર b વચ્ચેના વિસ્તારમાં કુલ ઊર્જા એ સ્થિતિ ઊર્જા કરતા વધારે છે બરાબર કારણ કે સ્થિતિ ઊર્જા છે માઇનસમાં છે અને કુલ ઊર્જા છે પ્લસમાં છે બરાબર છે તો પ્લસમાંથી માઇનસ બાદ કરો તો પ્લસ જ આવે બરાબર એટલે x બરાબર a થી x બરાબર b વચ્ચેના વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે બાકી x બરાબર 0 થી x બરાબર a અને x greater than b વાળા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં બરાબર અને છેલ્લો આલેખ આપણે d જોઈ લઈએ એમાં આ y અક્ષ છે અહીંયા આગળ આપણને કુલ ઊર્જા e આપેલી છે બરાબર છે અને આ જે છે સ્થિતિ ઊર્જા છે આટલી આ શું બતાવે છે સ્થિતિ ઊર્જા પરંતુ તમે જુઓ આ જે વિભાગ છે અહીંથી આ લે આટલો વિભાગ માઇનસ b બાય 2 થી માઇનસ a બાય 2 વચ્ચેનો જે વિસ્તાર છે એમાં આ જે સ્થિતિ ઊર્જા છે એ કુલ ઊર્જા કરતા વધારે છે એવી જ રીતે અહીંયા a બાય 2 થી b બાય 2 વચ્ચેના વિસ્તારમાં આટલા વિસ્તારમાં એ સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા કરતા વધારે છે તેથી એટલા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે બાકી માઇનસ a બાય 2 થી a બાય 2 વચ્ચેના વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં આલેખ d માં x બરાબર માઇનસ
b by 2 થી minus a by 2 અને x બરાબર a by 2 થી b by 2 વચ્ચેના વિસ્તારમાં કોણ અસ્તિત્વ ધરાવે નહીં સમજાય માઈનસ b by 2 થી માઈનસ a by 2 આ વચ્ચેનો જે આટલો વિસ્તાર છે આ માઈનસ b by 2 અને આ માઈનસ a by 2 એટલે માઈનસ b by 2 આ પોઈન્ટ માઈનસ a by 2 આ પોઈન્ટ એની વચ્ચેનો આ જે વિસ્તાર છે એટલા વિસ્તારમાં સ્થિતિ ઊર્જા એ કુલ ઊર્જા કરતાં વધારે છે એટલે માઈનસ b by 2 થી માઈનસ a by 2 વચ્ચેના વિસ્તારમાં કોણ અસ્તિત્વનો ધરાવે એવી જ રીતે આ બાજુ a by 2 એટલે આ પોઈન્ટ અને b by 2 એટલે આ પોઈન્ટ આ બંનેના વિસ્તારમાં આટલો આલેખ આટલા આલેખ માટે v0 એટલે કે સ્થિતિ ઊર્જા એ ગતિ ઊર્જા કરતાં કુલ ઊર્જા કરતાં વધારે છે તેથી a by 2 અને b by 2 વચ્ચેના વિસ્તારમાં કોણ અસ્તિત્વ ધરાવે નહીં બાકી માઈનસ a by 2 થી a by 2 વચ્ચેના વિસ્તારમાં આ જે સ્થિતિ ઊર્જા છે એ કુલ ઊર્જા કરતાં ઓછી છે તો આ આટલા વિસ્તારમાં કોણ અસ્તિત્વ ધરાવે બાકી આ બંને વિસ્તારમાં કોણ અસ્તિત્વ ધરાવશે નહીં બરાબર તો આપણો પ્રશ્ન હતો કે આપેલા ચારે ચાર આલેખમાં કયા વિસ્તારમાં આપેલી ઊર્જા માટે કોણ અસ્તિત્વ ધરાવતો નથી એ વિસ્તાર આપણે ચારે ચાર આલેખમાં દર્શાવી દીધો બરાબર તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આગળ બાકી રહેલા દાખલાઓ ગણીએ હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.4 ગણીએ જો એની રકમ આપણે કઈ કાવ્ય આપેલી છે કે રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા વિધેય vx બરાબર kx સ્ક્વેર ના છેદમાં 2 આપેલ છે સ્થિતિ ઊર્જાનો આપણને વિધેય આપેલું છે vx બરાબર kx સ્ક્વેર / 2 જ્યાં k દોલકનો બળ અચળાંક છે k બરાબર 0.5 ન્યૂટન પ્રતિ મીટર માટે k બરાબર 0.5 ન્યૂટન પ્રતિ મીટર માટે vx વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે સ્થિતિ ઊર્જા વિરુદ્ધ x નો આલેખ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યો છે દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઊર્જા ધરાવતો કુલ ઊર્જા e બરાબર 1 જૂલ જેટલી કુલ ઊર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર પ્લસ ઓર માઇનસ 2 મીટર પહોંચે એટલે પાછો ફરે છે આપણે સાબિત કરવાનું છે કે x બરાબર પ્લસ ઓર માઇનસ 2 મીટર હવે અહીંયા આગળ આપણે કીધું છે શું તો કે એક કણ છે કે જે આ રીતે આમ સરળ આવર્ત ગતિ કરે છે બરાબર કણ જ્યારે સ્થિર હશે ત્યારે x બરાબર 0 હવે કણ આ રીતે આમ સરળ આવર્ત ગતિ કરે છે આ ધન x દિશામાં વળી પાછો અમુક અંતર કાપી અને ત્યાંથી પાછો ફરે અને આ રીતે આમ ઋણ x દિશામાં આ ઋણ x દિશામાં અમુક અંતર કાપી અને ફરી પાછો ફરશે બરાબર આ રીતે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ કણ છે સરળ આવર્ત ગતિ કરે છે આ સરળ આવર્ત ગતિ દરમિયાન કણ જ્યારે એના અંત્ય બિંદુએ પહોંચે એટલે કે જે બિંદુએથી કણ છે આમ પાછો ફરે એ બિંદુએ એનો વેગ શૂન્ય બરાબર ત્યારે આ અંતર x કેટલું હશે બરાબર એ આપણે સાબિત કરવાનું છે અને એ અંતર આપણને કેટલું આપ્યું છે 2 એટલે ધન x દિશામાં કણ એ 2 મીટર જેટલું અંતર કાપી અને પાછો ફરશે એવી જ રીતે આ ઋણ x દિશામાં એ જ્યારે એના અંત્ય સ્થાને આવશે ત્યારે x બરાબર કેટલું હશે માઇનસ 2 મીટર અહીંયા પણ વેગ કેટલો થશે 0 ટૂંકમાં કણ જ્યારે આ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આવી રીતે આમ સરળ આવર્ત ગતિ કરતો હોય ત્યારે કણ જે બિંદુએથી પાછો ફરે એ બિંદુ એટલે અંત્ય બિંદુ ત્યાં આગળ વેગ શૂન્ય હશે એવી જ રીતે અહીંયા પણ અહીંથી આમ પાછો ફરશે ત્યારે એનો વેગ થોડા સમય માટે શૂન્ય થશે હવે કેટલા અંતરેથી પાછો ફરે છે તો કે ધન x દિશામાં 2 મીટર અંતર કાપે છે અને ઋણ x દિશામાં 2 મીટર અંતર કાપે છે બરાબર છે તો એ 2 મીટર અંતર કાપી અને પાછો ફરવો જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે તો જુઓ સરળ આવર્ત ગતિની સરળ આવર્ત દોલકની કુલ ઊર્જા e બરાબર k + v બરાબર
तो गति ऊर्जा कितनी थाय 1/2 mv² प्लस स्थिति ऊर्जा आपने आपेली छे kx² / 2 तो कुल ऊर्जा गति ऊर्जा और स्थिति ऊर्जा ना सरवाला जेटली थाय परंतु सरल आवर्त दोलक पाछो फरे त्यारे तेनी झड़प अथवा वेग शून्य थाय छे। जे बिंदु ये थी ये पाछो फरे ए बिंदु आगळ वेग केवो होय शून्य तो v = 0 છે એ આપણે આની અંદર મૂકીએ તો આ પદ કેવું થઈ જાય શૂન્ય કારણ કે v શૂન્ય છે તો પ્રથમ પદ શૂન્ય થઈ જાય તો e બરાબર આપણને શું મળે kx² / 2 હવે e એટલે કેટલા છે 1 એના બરાબર k એટલે કેટલા 0.5 × x² / 2 આ સૂત્રની અંદર મેં કિંમત મૂકી છે e ની જગ્યાએ 1 મૂક્યું છે k ની જગ્યાએ 0.5 મૂક્યું છે x² આપણે ફાઇન્ડ કરવાના છે છેદમાં 2 આ 2 ને આ બાજુ લઈ આવીએ તો 2 = 0.5 x² તો x² = 2 / 0.5 બે ના અડધા અડધા ભાગ કરો કેટલા થાય 4 તો x² = 4 તો x = ±2 મીટર જે આપણે સાબિત કરવાનું હતું કે કોણ છે એ x = ±2 મીટર થી પાછો ફરવો જોઈએ તો એ ધન x દિશામાં 2 મીટર અંતર કાપી અને પાછો ફરશે એવી જ રીતે ઋણ x દિશામાં 2 મીટર અંતર કાપી અને પાછો ફરશે જે આપણે સાબિત કરવાનું હતું બરાબર તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.4 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.5 ગણીએ બરાબર હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.5 ગણીએ આ સ્વાધ્યાયના દાખલા નંબર 6.5 એની રકમમાં અલગ અલગ ચાર પેટા પ્રશ્નો આપણને આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે જુઓ પ્રશ્ન નંબર 1 રોકેટનું અસ્તર ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઊર્જા મળે રોકેટ કે વાતાવરણના તો રોકેટના ઉડાણ દરમિયાન રોકેટના પોતાના કારણે એનું અસ્તર સળગી ઉઠે છે કારણ કે રોકેટ એ ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરે છે બરાબર છે અને ઘર્ષણ બળ વિરુદ્ધ થતા કાર્યના પરિણામે રોકેટની ગતિ ઊર્જામાં ઘટાડો થાય બરાબર છે અને ઘર્ષણ વિરુદ્ધ થતું સ્થાનાંતર આ સ્થાનાંતર દ્વારા જે કંઈ કાર્ય થાય છે એ કાર્યનું રૂપાંતર ઉષ્મા ઊર્જામાં થાય છે અને આ ઉષ્મા ઊર્જાને કારણે રોકેટનું અસ્તર છે એ સળગી ઉઠે છે બરાબર છે તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું કે રોકેટના ઉડાણ દરમિયાન તેનું અસ્તર રોકેટના પોતાના કારણે સળગી ઉઠે છે બરાબર વાતાવરણના કારણે નહીં ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યના પરિણામે રોકેટની ગતિ ઊર્જામાં ઘટાડો થાય બરાબર છે રોકેટ ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર કરે એટલે કાર્ય થાય આ કાર્યના પરિણામે એની ગતિ ઊર્જામાં ઘટાડો થાય બરાબર છે અને ઘર્ષણ વિરુદ્ધ સ્થાનાંતર થતા જે કંઈ કાર્ય થાય છે એ કાર્યનું રૂપાંતર ઉષ્મા ઊર્જામાં થાય અને એ ઉષ્મા ઊર્જાના ભોગે રોકેટની ઉપર રહેલું અસ્તર એ ઘર્ષણના કારણે સળગી ઉઠે છે બરાબર તો આ છે પ્રશ્ન નંબર એ નો જવાબ આગળ આપણને પ્રશ્ન નંબર બી પૂછ્યો છે કે સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબ રૂપે લાગતું નથી તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય છે શા માટે તો આપણને ખબર છે કે સૂર્યની આસપાસ તમામ ગ્રહો અને ધૂમકેતુઓ છે એ વર્તુળાકાર કક્ષામાં શું કરે છે ગતિ કરે છે બરાબર હવે આ તમામ ગ્રહોને સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરવી હોય તો કેન્દ્રગામી બળ જોઈએ અને આ કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પડે તો કે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ તમામ ગ્રહોને સૂર્યની આસપાસ ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ મળે પરંતુ આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ એ કેવું છે સરક્ષી બળ છે અને સરક્ષી બળ દરમિયાન બંધ ગાળો જ્યારે રચાતો હોય
ત્યારે અબદ્ધ ગાળા વડે થતું કાર્ય હંમેશા કેવું હોય શૂન્ય બરાબર તેથી આપણે જવાબ શું લખીશું તો કે ગુરુત્વાકર્ષણ બળ એ સરક્ષી બળ છે બરાબર છે તેથી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતા એક બંધ ગાળો રચાય અને જ્યારે સરક્ષી બળ હોય અને બંધ ગાળો રચાતો હોય ત્યારે કાર્ય કેવું હોય શૂન્ય તેથી સરક્ષી બળ માટે બંધ ગાળા દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય છે આ સરક્ષી બળની ત્રીજા નંબરની વ્યાખ્યા છે જો તમને યાદ હોય તો બરાબર છે જે બળ વડે બંધ માર્ગે થતું કાર્ય શૂન્ય હોય એવા બળને સરક્ષી બળ કહેવાય તો અહીંયા આગળ જે કાંઈ બળ છે એ સરક્ષી બળ છે ગુરુત્વાકર્ષણ બળ એ સરક્ષી બળ છે આ ગુરુત્વાકર્ષણ બળને કારણે ધૂમકેતુ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી શકે છે બરાબર તો વર્તુળાકાર કક્ષામાં જ્યારે ભ્રમણ કરતા હોય ત્યારે બંધ ગાળો રચાય બરાબર અને સરક્ષી બળ માટે જ્યારે બંધ ગાળો રચાતો હોય તો આ બંધ ગાળા વડે થતું કાર્ય કેવું હોય શૂન્ય તો આ બીજા નંબરનો પ્રશ્ન છે ત્યાર પછી પ્રશ્ન નંબર સી છે કે પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશઃ ગુમાવે છે ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક ને નજીક આવતો જાય તેમ તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય બરાબર છે તો જવાબ આનો બહુ સિમ્પલ છે કે પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતા ઉપગ્રહ પર વાતાવરણને કારણે ઊર્જામાં ઘટાડો થાય છે બરાબર છે પાતળા વાતાવરણમાં કોઈ ઉપગ્રહ છે ભ્રમણ કરતો હોય તો વાતાવરણને કારણે એની ઊર્જામાં ઘટાડો થાય છે એટલે મોટા ભાગની સ્થિતિ ઊર્જા ઘટે છે બરાબર છે ઉપગ્રહના પરિભ્રમણ દરમિયાન એની સ્થિતિ ઊર્જા વાતાવરણને કારણે ઘટે છે હવે સ્થિતિ ઊર્જા ઘટે તો સામે ગતિ ઊર્જા શું થતી હશે વધતી હશે જેમ જેમ ઉપગ્રહ પૃથ્વીની નજીક ને નજીક આવતો જાય એમ એની ગતિ ઊર્જા વધે હવે ગતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે શું છે E બરાબર 1/2 mv² હવે ગતિ ઊર્જા ક્યારે વધે જ્યારે એનો વેગ વધે ત્યારે આ વેગ અથવા તો આપણે ઝડપ કહી શકીએ બરાબર એટલે જેમ જેમ ઉપગ્રહ પૃથ્વીની નજીક આવતો જશે એમ એમ એની ગતિ ઊર્જામાં વધારો થશે આ ગતિ ઊર્જામાં થતા વધારાના ભોગે એ ઉપગ્રહની ઝડપમાં શું થશે ક્રમશઃ વધારો થશે બરાબર તો આ છે આપણો પ્રશ્ન નંબર સી બરાબર એનો જવાબ અહીંયા મેં લખ્યો છે કે પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતા ઉપગ્રહ પર વાતાવરણના કારણે ઊર્જામાં ઘટાડો થાય છે તેથી તેની સ્થિતિ ઊર્જા ઝડપથી ઘટે અને સ્થિતિ ઊર્જા ઘટે એના પરિણામે કૃત્રિમ ઉપગ્રહની ગતિ ઊર્જા છે થોડી વધે છે આ વધેલી ગતિ ઊર્જાને કારણે ગતિ દરમિયાન ઝડપ છે એ વધે છે કારણ કે ગતિ ઊર્જા તો જ વધે જો એની ઝડપ વધે તો બરાબર બાકી ગતિ ઊર્જા વધે નહીં ઓકે આગળ હવે જોઈએ પ્રશ્ન નંબર ડી એમાં બે આપણે આકૃતિ આપેલી છે આકૃતિ એમાં એક માણસ તેના હાથોમાં 15 કિલોગ્રામ દળ ઉંચકીને 2 મીટર જેટલું ચાલે છે આકૃતિ બીમાં તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 કિલોગ્રામ જેટલું દળ લટકાવેલ છે ક્યાં કિસ્સામાં વધુ કાર્ય થયું હશે બરાબર તો પહેલા કિસ્સા માટે આપણે વિચારીએ પહેલા કિસ્સામાં 15 કિલોગ્રામ જેટલું વજન એક માણસ લઈ બંને હાથોમાં અને આમ ચાલે છે કેટલું ચાલે છે 2 મીટર જેટલું જ્યારે એ માણસે એના બંને હાથોમાં 15 કિલોગ્રામ જેટલું વજન ઉંચક્યું હશે ત્યારે આ જે વસ્તુ છે એ વસ્તુ પર નીચે તરફ શું લાગતું છે વજન બળ mg બરાબર સમજો કે આ 15 કિલોગ્રામ દળની કોઈ એક વસ્તુ છે બરાબર અને એને માણસ ઉંચકીને આ દિશામાં લઈ જાય છે તો જ્યારે આ 15 કિલોગ્રામ દળની વસ્તુને ઉંચકી હશે ત્યારે વસ્તુ ઉપર નીચે તરફ શું લાગતું છે એનું વજન બળ mg અને આ વસ્તુનું સ્થાનાંતર એ આ દિશામાં થાય છે બરાબર એટલે d આ બાજુ અને વજન બળ mg નીચેની તરફ તો થતું કાર્ય w બરાબર fd cos થીટા w બરાબર f નીચે તરફ લાગે વજન બળ mg અને d એમ નામ રાખીએ cos થીટા બરાબર હવે d આપણને આપેલું છે કેટલું અંતર કાપે છે 2 મીટર m આપણને ખબર છે તો w બરાબર 15 g એટલે આપણને રકમ માં કઈ કીધું નથી એટલે આપણે 9.8 લઈ લઈએ 9.8 d 2 ગુણ્યા cos થીટા તો cos 90 આવશે કારણ કે આ બળ છે નીચેની તરફ બળ લાગે છે અને આ બાજુ સ્થાનાંતર થાય છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 બરાબર
સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો 90 છે અને cos 90 એટલે કેટલું થાય cos 90 એટલે 0 બરાબર તો આખાનો ગુણાકાર કેવો થશે 0 તો થતું કાર્ય કેટલું 0 જુલ બરાબર કારણ કે cos 90 એટલે 0 તો 15 કિલોગ્રામ દળની વસ્તુને ઉંચકીને કોઈ માણસ 2 મીટર સુધી ચાલે તો એના દ્વારા થતું કાર્ય કેટલું હશે 0 જુલ હવે આટલી જ દળની વસ્તુ એ માણસ ઉચકવાને બદલે શું કરે છે દોરડું ખેંચતા ખેંચતા આગળ વધે છે પરંતુ આ દોરડું છે એ કોઈ એક ગરગડીમાંથી પસાર થાય છે અને નીચે એ ફરી પાછો 15 કિલોગ્રામ દળનો એક બ્લોક અથવા તો કોઈ પદાર્થ લટકાવેલો છે અને આ દિશામાં કોઈ માણસ છે દોરડું ખેંચીને ચાલે છે બરાબર છે તો આપણને ખબર છે કે આ બ્લોક ઉપર નીચે તરફ શું લાગતું હશે વજન બળ m અને આ દોરીના કારણે ઉપર શું લાગતું હશે તણાવ બળ p બરાબર અને બ્લોકનું સ્થાનાંતર કઈ બાજુ થાય છે ઉપરની તરફ જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં શું થાય છે એનું સ્થાનાંતર બરાબર તો થયેલું કાર્ય w બરાબર f d cos થીટા તો w બરાબર f ની જગ્યાએ શું આવશે તણાવ બળ t બરાબર છે માણસ જે બળ લગાડે છે એ બળના કારણે બ્લોકનું સ્થાનાંતર નથી થતું બ્લોકનું સ્થાનાંતર કોના આધારે થાય છે તો કે દોરી દ્વારા જે કંઈ તણાવ બળ લાગે છે એના કારણે બ્લોકનું સ્થાનાંતર થાય છે તો f ની જગ્યાએ આપણે શું લખીએ t d cos થીટા પણ તણાવ બળ કેટલું હશે જેટલું વજન બળ નીચે લાગે છે એટલું જ ઉપર તણાવ બળ લાગતું હોય તો જ આ બ્લોક છે એ ગતિ કરે બાકી ગતિ કરે નહીં તો t ની જગ્યાએ આપણે શું લખી શકીએ m g d cos થીટા ની જગ્યાએ 0 આવશે કારણ કે બ્લોક છે આમ ઉપર તરફ ગતિ કરે છે અને બળ પણ ઉપર તરફ લાગે છે તો બળ અને સ્થાનાંતર બંનેની દિશા કેવી છે એક જ એટલે cos 0 તો w બરાબર m કેટલું 15 g 9.8 બ્લોક કેટલું સ્થાનાંતર કરશે 2 મીટર જેટલું કારણ કે આ દિશામાં સમજો કે માણસ 2 મીટર જેટલું અંતર કાપે બરાબર આ દિશામાં માણસ 2 મીટર જેટલું અંતર કાપે તો સામે બ્લોક છે એ કેટલો ઊંચો આવશે 2 મીટર જેટલો જ આવશે એટલે બ્લોકનું સ્થાનાંતર કેટલું 2 મીટર જેટલું થશે તો w બરાબર 15 * 30 30 * 9.8 કરો તો જવાબ આવશે 294 કેટલું આવશે 294 જૂલ તો પહેલા કિસ્સામાં થતું કાર્ય 0 જૂલ બીજા કિસ્સામાં થતું કાર્ય કેટલું 294 જૂલ તો આપણે પ્રશ્ન શું પૂછ્યો હતો કે કયા કિસ્સામાં કાર્ય વધુ થશે તો કિસ્સા બી માં કાર્ય વધુ થશે બરાબર કિસ્સા બી માં કાર્ય વધુ થશે તો આ છે પ્રશ્ન નંબર ડી જેમાં પહેલા કિસ્સામાં કાર્ય 0 થાય છે અને બીજા કિસ્સામાં કાર્ય કેટલું થાય છે 294 આમ કિસ્સા નંબર બી માં કાર્ય વધુ થયું કહેવાય બરાબર તો આજના આ તમામ દાખલાઓ એક ઉદાહરણ નંબર 6.13 બરાબર પછી સ્વાધ્યાયના દાખલા નંબર 6.3 6.4 અને 6.5 તમામ દાખલાઓ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો બરાબર છે ન સમજાય તો કહેજો આવતા લેક્ચરમાં બાકી રહેલા સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત